terra madre non apace e non mi sono tornata a Gesù si che mi tutto che mata passa di e un si che mi tutto che già vi ne ha ciò un aro di io saru rapi ove apre agor rapi ove agor apre sono ci agor lo qua e qua per la ti pure dur ave la ciò qua gamma e me ciò va mi fai e me ciò io un po' ti anno di gondis gondi e pre che ci ha ciò tanti e gondis ti fa ti da ti gamma tre tre gari vai doppia corre મહારાજ ઝવેરચંદ મેઘાણીએ શું કે રવિશંકર મહારાજ
પણ તેઓ સેવા કરવામાં પાછી પાણી કરતા નહીં, એટલે કે કોઈ પણ સેવા કરવા માટે પાછા પડતા નહીં. એક રાત રવિશંકર મહારાજ સુંદરના ગામે હતા, ત્યાં ધોધમાર વરસાદ પડ્યો. રવિશંકર મહારાજ જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરનો પરો તૂટી ગયો હતો, એટલે કે એની એક દીવાલ તૂટી ગઈ હતી. વરસાદ પડે કહે મારું કામ જેમ તેમ કરી રાત પસાર કરી. વરસાદ હજુ પણ વરસતો જ હતો. પોતાની જવાબદારી પણ એમને ગરનાળું તોડી તોડી પડાવી. ગરનાળું એટલે કે જે નાની ટેમની જેમ જે નાની દીવાલ બનાવવામાં આવી હોય એ એને તોડી નખાવી. ગામ ઉકળી ગયું. ત્યાંથી વરસતા વરસાદના છાતી સમણા પાણી ખૂંદતા ખૂંદતા મહારાજા નજીકના વડાદરા ગામે પહોંચ્યા. ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયા હતા. મહારાજે દોરડાની મદદથી લોકોને નજીકના ઉંચાણવાળા ભાગ પર પહોંચાડ્યા. એટલે કે શું હોય, ગરનાળું તોડી નાખ્યું હતું, તેના કારણે જેટલું પાણી હતું એ ગામમાં પ્રવેશી ગયું. અને શું કર્યું, તો કે ગામમાં પાણી પ્રવેશવા લીધે મકાન પર તૂટી ગયા અને ભાગી ગયા. અને દોરડાની મદદથી મહારાજે ઊંચા વિસ્તારના માણસોને લઈ લીધા. વરસાદમાં પલળતા પલળતા અને ટાઢે ધ્રુજતા ધ્રુજતા મહારાજે કોઈના પડતા ઘરને ટેકા ગોઠવ્યા તો કોઈને સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયા. લોકો તો એમને ભગવાનનો અવતાર માનતા. તો વળી કોલેરા જેવો ચેપી રોગ ફાટી નીકળ્યો ત્યારે પણ મહારાજ આરોગ્યની બહાર એક ઘસી જાય છે. ઈસવીસન 1941ની વાત છે. મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે અને માણસો ટકોટક મરે છે. ટકોટક મરે છે એટલે બધે માણસો મરી રહ્યા હતા. મહારાજ ત્યાં પહોંચી ગયા. ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ તેઓ અમદાવાદ આવ્યા અને કેટલાક સ્વયંસેવકોને સાથે લઈ કોલેરાના રોગોની સેવા કરવા કલોલ પહોંચી ગયા. એટલે એને શું કર્યું કે જે માણસો ટકોટક મરતા હતા હવે એની સેવા કરવા માટે તેઓ પહેલા અમદાવાદ આવ્યા અને સ્વયંસેવકો એટલે કે આરોગ્ય વિભાગને લઈને શું તે કલોલ પહોંચી ગયા. ગામના લોકો અંધશ્રદ્ધાને લીધે દવાખાનામાં જાય નહીં. કોલેરાના વિસ્તારમાં ફરી ફરીને મહારાજ સૌને સમજાવે અને દર્દીઓને દવાખાને લઈ જાય. એમના જરાઓની સાફ કર્યા, દવાઓ અપાવી, લોકોને સમજાવવા, સ્વયંસેવક અને ડોક્ટરોની વ્યવસ્થા કરાવી. આ બધા જ કામોમાં મહારાજ જાતને પણ ભૂલીને એકરૂપ થઈ જતા આ વખતે એ મૃત્યુની પણ પરવા કરતા નહીં. એટલે એને એવી સેવા કરી કે પોતાનું મૃત્યુ થઈ જાય તો એને પરવા નથી. દુષ્કાળ પડ્યો છે એમ સાંભળતા જ મહારાજ ત્યાં મદદે પહોંચી જાય. એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયો. આ પ્રદેશમાં લોકો પાણી માટે વખલા માંગતા હતા. પાણી એટલે કે ગામમાં પાણી પણ નહોતું, પીવા માટે પાણી પણ નહોતું મળતું. ત્યારે મહારાજે ગામડે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કુવાઓ અને બોરિંગ કરાવ્યા. લોકોએ એટલી બધી રાહત લોકોને એટલી બધી રાહત થઈ ગઈ કે તેઓ મહારાજને બોરિંગવાળા મહારાજ નામે ઓળખવા લાગ્યા. એટલે કે જે ગામમાં દુષ્કાળ પડ્યો હતો ત્યાં એને કુવાઓ અને બોરિંગ બંધાવ્યા, એટલે લીધે મહારાજને ત્રીજું ઉપનામ આપી દીધું, બોરિંગવાળા મહારાજ. અરે એ તો હજી ઠીક, પણ જ્યારે મહારાજો હેવાન બની અંદરો અંદર લડે, કપા કપી થાય, હુલડ થાય ત્યારે પણ જાતને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય છે. ઈસવીસન 1941 અને 1946માં અમદાવાદમાં મોટા હુલડો ફાટીને પડ્યા. મહારાજ તો નિર્ભય બની સુમસુમા શેરીમાં ફરવા અને લોકોને સમજાવતા હિન્દુ કે મુસલમાન બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળવા અને એમની આદર આપતા અને હુલડમાં મૃત્યુ પામેલા લોકોના શબનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ જાતે જ કરતા. એટલે શું થયું કે અમદાવાદના એક વિસ્તારમાં હિન્દુ અને મુસલમાન બાસતા હતા ત્યારે એ બધેના અગ્નિ સંસ્કારે પણ શું રવિશંકર મહારાજે કર્યું. આવો તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાં જડી આવશે. આ બધા જ પ્રસંગો એ મહારાજની માનવતા, એમની અપાર વિજ્ઞા, એમની અજોડ સેવા વૃત્તિના દર્શન થાય છે. આમ છતાંય મહારાજે કદી પોતાના કામનો ઢંઢેરો પીટ્યો નથી, એટલે કે પોતે જે કામ કરતા એ બીજાને કીધું નથી. જાહેરાતથી તો એ સદાય દૂર જ ભાગે છે. મૂંગા મૂંગા સેવા કરવી એ જ એમનો જીવન ધર્મ